તરફ ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું જારી થાય એ પહેલા જ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના અસરગ્રસ્ત 32 ગામના ખેડૂતોએ ઉમેદવારને મત જોઈતો હોય તો સુરત, નવસારી અને વલસાડ જવાના બેનરો તેઓના ગામોમાં લગાડી દઈ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને હાસોટના 32 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તેઓના ગામમાં કોઈ પણ રાજકીય પક્ષ કે તેના ઉમેદવારે ચૂંટણી પ્રચાર કે મત માંગવા આવું નહીં ના બેનરો લગાવી દીધા છે. આ સાથે જ દીવા, માથર, પુનગામ, કારેલા સહિતના અસરગ્રસ્ત ગામોના ખેડૂતોએ જો ભરૂચના ઉમેદવારોએ તેમના મત જોઈતા હોય તો જ્યાં વધુ વળતર ચૂકવાયું છે તેવા સુરત, નવસારી અને વલસાડ મત માંગવા જવા પણ ટકોર કરી છે. ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ વે ના 32 ગામના અસરગ્રસ્ત ખેડૂતો સુરત, નવસારી અને વલસાડ મુજબ વળતરની માંગ છેલ્લા કેટલાક વર્ષથી કરી જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે NHIA પાસે કરી રહ્યા છે. હવે ચૂંટણી તાણે એક્સપ્રેસ વે ના અસરગ્રસ્ત ખેડૂતોનું આંદોલન કેવું સ્વરૂપ પકડે છે અને તેઓની માંગણીઓ સ્વીકારાય છે કે નહીં તે જોવું રહ્યું. આજે અમે આ ગામના પાદરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે. અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે, અમારા એક્સપ્રેસ વે માં અમારી જમીન જાય છે તેનું, જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અને અમારી સાથે 32 ગામ પણ સાથે જોડાયેલા છે અને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે. અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું વધતું કરીને પણ 5-50 રૂપિયા ઓછા કરીને અમને આપે, અમને કોઈ વિરોધ નથી. અને અમારો તો ઓર્ડર 852 રૂપિયા લેખે જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા, એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે. તમારા ગામની અંદર ચૂંટણી બહિષ્કારના જે બેનરો લાગ્યા છે, જો તમારી માંગ નહીં સંતોષાય તો શું આ બેનરો ઉપર જે વાક્ય લખ્યા છે કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરીશું તો એ શક્ય છે? હા, આ જે બેનર પર અમે લખેલું છે એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માંગીએ છીએ કે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વળતર માટેની કોઈ એ નહીં મળે ત્યાં સુધી અમે જનપ્રતિનિધિઓને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘૂસવા નહીં દઈશું. અને સાથે કાં અમે નાટોમાં જઈશું ત્યાં પછી આ પાર્ટીમાં જોઈન કરીશું. એનું કારણ એક જ છે કે અમને જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી અમે બહિષ્કાર કરીશું ને આપીશું બી નહીં વોટ. જ્યાં સુધી અમને અમારું વળતર ના મળે ત્યાં સુધી અમે આમ પાર્ટીમાં જોડાવાના છે. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે અમારું વળતર અમને આપો. તમે વડાપ્રધાનને શું સંદેશો આપો? મારે વડાપ્રધાનને એક જ સંદેશો આપવો છે કે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે બહેનોએ કેટલો સાથ સહકાર તમને આપ્યો, ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનોએ ભાઈઓએ કેટલો સાથ સહકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો. ત્યારે સીઆર પાટીલ ક્યાં ગયા હતા? સીઆર પાટીલ હતા અહીંયા તો સીઆર પાટીલે છે તે તમારો એક 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 ભરૂચ આ સુરત, નવસારી, વલસાડ એ લોકોનું એ લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી, તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વળતર આપવાનો.